છો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ ચૌહાણ ઓનલાઈન એજ્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 માં ગણિત ની અંદર ચેપ્ટર નંબર 13 માં આગળનો અભ્યાસ કરશું. લાસ્ટ લેક્ચર માં આપણે યુનિટ નંબર 13 નો જે અભ્યાસ કર્યો તો એમાં એના સૂત્રો જોયા હતા અને બે મહત્વના પોઈન્ટ જોયા હતા કે સમપ્રમાણ કોને કહેવાય અને વ્યસ્ત પ્રમાણ કોને કહેવાય. તો આપણે યાદ કરી લઈએ કે સમપ્રમાણ કોને કહેતા હતા અને વ્યસ્ત પ્રમાણ કોને કહેતા હતા. તો સમપ્રમાણ કોને કહેતા હતા, વધે તો વધે, ઘટે તો ઘટે, એટલે એક સરખી રાશિ હોય. એનાથી ઉલટું વ્યસ્ત પ્રમાણ, વધે તો ઘટે, ઘટે તો વધે, એ રીતના આપણે યાદ રાખતા હતા અને પછી આપણે સૂત્ર જોતા હતા. હવે જે આપણી પાસે સ્વાધ્યાય 13.1 નો પહેલો મહાવરો છે, આપણે એક્ઝામ્પલ શીખ્યા એટલે વસ્તુ જુદી છે, પણ 13.1 ના પહેલા ક્વેશ્ચન શું કહે છે એ આપણે જોઈએ, પછી આગળના દાખલા જોશું. તો અહીંયા તમને ક્વેશ્ચન નંબર 1 માં કીધું છે, એક રેલવે સ્ટેશન પર કાર પાર્કિંગ છે. રેલવે સ્ટેશન પર છે છે તો કાર પાર્કિંગ કરે છે, તો એનો ચાર્જ એક બંધ હોય છે. ચાર્જ કયા પ્રમાણમાં આપેલો હોય, કલાકો પ્રમાણે હોય, કે તમે 4 કલાક માટે કાર પાર્કિંગ કરવા માંગો છો, 8 કલાક કે 12 કલાક કે 24 કલાક પ્રમાણે, તો ચાર્જ કઈ કા પ્રમાણે છે. કે 4 કલાક આપણે કાર પાર્કિંગ કરશું તો આપણે 60 રૂપિયા ચૂકવવા પડશે, 8 કલાક પાર્કિંગ કરશું તો 100 રૂપિયા ચૂકવવા પડશે, 12 કલાક પાર્કિંગ માં રાખશું કારણે 140 રૂપિયા ચૂકવવા પડશે, અને 24 કલાક પાર્કિંગ કેટલું છે, 180 રૂપિયા ચૂકવવા પડશે. શોધવાનું શું છે, પાર્કિંગ નો દર સમય સાથે સમપ્રમાણ છે કે નહીં તે ચકાસવાનું છે. ખાલી આપણે રકમ નથી ગણ દેવાનું, ખાલી સમપ્રમાણમાં રકમ છે કે નહીં તે ચકાસવાની છે. તો પહેલા તો એ જોઈએ કે 1 કલાકનો ભાવ કેટલો હશે. તો આપણને ખબર છે 4 કલાકના રૂપિયા કેટલા છે, 60 રૂપિયા છે. કેટલા છે, 60 રૂપિયા. તો 1 કલાકનો શું ભાવ હશે, તેથી 60 ગુણ્યા 4 કરો, 15 4 60 થશે. તો 1 કલાકનો ભાવ, 1 કલાકનો ભાવ શું મળે છે, રૂપિયા 15 મળે છે. કે આપણે 1 કલાક પ્રમાણે જો ભાવ આપણે કરશું 15 રૂપિયા ચૂકવવા પડે છે. ઓકે, આ તો વિગત મળી ગઈ. બીજામાં શું કીધું છે, 8 કલાકના રૂપિયા 100 થાય છે. તો 1 કલાકનો ભાવ કેટલો છે, 1 કલાકનો ભાવ 15 રૂપિયા છે. તો 8 કલાકના છે તો કલાકની સંખ્યામાં શું કરીએ છીએ, વધારો. તો રૂપિયામાં પણ શું થાય છે, વધારો. આપણે ચેક કરીએ છીએ, વધે તો વધે, ઘટે તો ઘટે, પણ એક સરખું થાય છે નથી થતું. જેમ કે જો 4 કલાકના કલાક રૂપિયા આપણે કેટલા ચૂકવે છે, 60 ચૂકવે છે, અને 8 કલાકના રૂપિયા 100 ચૂકવે છે. તો રિયલમાં 8 કલાકના 100 રૂપિયા ચૂકવવા નથી થતા, કે વધુ અમે જોતા વેત ખબર પડી જાય, 4 ના 60 હોય તો 8 ના 120 થાય કે થાય, તો આમ નો કોઈ પણ કામ કરવાનું. કે 1 કલાકનો ભાવ કેટલો છે, 15 રૂપિયા છે. તો 8 કલાક ગુણ્યા 1 કલાકનો ભાવ કેટલા થશે, 15 8 120. તો 120 રૂપિયા ચૂકવવા પડતા છે. કેટલા, 120. તેની જગ્યા પર કેટલા ચૂકવવા પડે છે, 100 રૂપિયા. તો આ જે બે રકમ છે સમપ્રમાણમાં છે. એવી રીતના 12 કલાકના પછી કેટલા ચૂકવે છે, 140 રૂપિયા ચૂકવે છે. રિયલમાં કેટલા ચૂકવવા પડતા હતા, તો આપણી પાસે આમ કરી શકીએ, 12 કલાક અને 1 કલાકનો ભાવ કેટલો છે, 15 રૂપિયા. તેથી 12 ગુણ્યા આપણે 15 કરીએ, 5 માટે 0, 2 એકા 2, 1 એકા 1, 5 2 10, બધી પાસે 5 એકા 5 એટલે 6, 0 6 ને 2 8, 0 સોરી 8. તો 12 કલાકના રિયલમાં કેટલા પૈસા ચૂકવવા પડતા હતા, 180, અને એમને કેટલા ચૂકવેલા છે, 140. તો જે તમને માહિતી આપેલી છે એ સમપ્રમાણમાં આપેલી નથી. ઓકે, કલાકોની સંખ્યા શું થાય છે, વધારો, રૂપિયા પણ શું થાય છે, વધારો, પણ પ્રમાણમાં થતો નથી. પ્રમાણમાં એટલે 1 કલાકનો રિયલમાં ભાવ કેટલો છે, 15 રૂપિયા, પણ 15 રૂપિયા પ્રમાણે સામેની જે કિંમત છે રૂપિયા વળી વધતી નથી. તેથી અહીંયા આન્સર લખી શકાય, આ રકમ સમપ્રમાણમાં નથી. ઓકે, આટલી વિગત દર્શાવે છે, કારણ કે આપણે શું કીધું, પાર્કિંગ નો દર અને સમય સમપ્રમાણમાં છે કે નહીં તે ચકાસ્યું. આપણે કે ચકાસ્યું તો ખબર પડી કે આ જે રકમ છે તો દર, રકમનો દર સમપ્રમાણમાં આપેલો નથી. ઓકે, ક્વેશ્ચન નંબર 2 જોઈએ, ખૂબ જ મહત્વનો છે, આપણને ખ્યાલ આવશે.
કે આની અંદર તમે સમપ્રમાણ વ્યસ પ્રમાણ શું છે તો રકમનું રીડ કરીએ કે રંગના મૂળ મિશ્રણમાં રંગ તૈયાર કરો ને એટલે મૂળ મિશ્રણમાં આઠમા ભાગમાં એક ભાગ શું છે લાલ રંગ છે સમજજો આઠમા ભાગ જેટલો આપણે કલર બનાવો આઠમા ભાગ જેટલો લે આઠ ભાગ જેટલો કલર બનાવો હોય તો એમાં એક ભાગ શું નાખવો પડે છે લાલ રંગ નાખવો પડે છે તો ઈ કલર બને છે આપણે કલર જ્યારે બનાવતા છે ને ડ્રોઈંગ માં ઇન્ટરેસ્ટ હોય એ લોકોને ખબર હોય કે મેઈન મેઈન કલર સિવાય બીજા કલર બનાવવા હોય ને તો કલરનું મિશ્રણ કરવું પડે તો જે તમે કલર બનાવો છો એમાં આઠ ભાગ જેટલો કલર બનાવો છો એક ભાગ જેટલો શું નાખવો પડે છે લાલ રંગ નાખવો પડે છે રંગને મેળવીને મિશ્રણ તૈયાર કરેલું છે આઠ ભાગની સામે એક ભાગ કોણ છે લાલ હવે જો તો નીચેના કોષ્ટકમાં મૂળ મિશ્રણનો ભાગ શોધો એટલે મૂળ કેટલું હશે એ શોધવાનું છે હવે લાલ રંગ 1 છે મૂળ મિશ્રણ 8 છે હવે લાલ રંગની સંખ્યામાં શું કરે છે વધારો કરે છે તો મૂળ મિશ્રણમાં પણ શું થશે વધારો કારકારકને ભૂલી જજો કારણ કે કારકારકમાં પહેલેથી જવાબ તમને આપી દીધો છે અહીંયા તમને આ રાશિમાં શું થશે વધારો આ રાશિ પણ વધે છે આ રાશિમાં શું થાય બતાવો એક ની સામે કલર કેટલા થશે લાલ તો મૂળ મિશ્રણ કેટલો હશે એટલે રકમ કોની હશે સમપ્રમાણ તો પહેલા સૂત્રને કરવાનું આ રકમ સમપ્રમાણની છે સમપ્રમાણમાં પ્રમાણમાં છે તેથી આપણું સૂત્ર શું આવશે b બરાબર b ગુણ્યા c ના છેદમાં a આપણો શું મળશે સૂત્ર બની જશે સમપ્રમાણ ખ્યાલ છે ને યાદ રહી ગયું પછી આપણે શું કરવું પડે કે આ છે રંગ જે છે એને આપણે abcd ના ક્રમમાં ગોઠવવા પડે જેમ કે જો અહીં a b c અને d હવે a એટલે લાલ રંગ કેટલો બનાવે છે એક ભાગમાં લાલ રંગ લાલ રંગ તો મૂળ મિશ્રણ કેટલું થાય છે 8 મૂળ મિશ્રણ થાય છે તો હવે લાલ રંગ કેટલો નાખો છો 4 લાલ રંગ તો મૂળ મિશ્રણ કેટલું થશે તો મેં તમને એક સમય પણ કીધું હતું તમારે એકમો જે છે ને એમાં અને સી માં સરખા હોવા જોઈએ અને બી માં અને ડી માં સરખા તો એમાં લાલ રંગ છે તો સી માં પણ શું છે લાલ રંગ છે બી બરાબર મૂળ મિશ્રણ છે તો ડી બરાબર પણ શું આવી જશે મૂળ મિશ્રણનો જવાબ આવશે તેથી આપણો આ પરફેક્ટ છે હવે પહેલી વસ્તુ આપણે મેળવીએ d ના d b ની જગ્યા પર કઈ કિંમત મૂકશું 8 c ની જગ્યા પર 4 અને a ની જગ્યા પર 1 તેથી d બરાબર 8 6 32 32 ભાગ્યા 1 તો મૂળ મિશ્રણ કેટલું હશે તમારી પાસે મૂળ મિશ્રણ કેટલું હશે 32 કે ક્યારે 4 ભાગ જેટલો લાલ રંગ ઉમેરવામાં આવે 4 ભાગ જેટલો લાલ રંગ ઉમેરવામાં મૂળ મિશ્રણ કુલ કેટલું તૈયાર થશે 32 તૈયાર થશે ઓકે પેલો કોષ્ટક તૈયાર થઈ ગયો છે અહીંયા મૂકી દે 32 એવી રીતે આપણે બીજો કરવો પડશે કે પછી બીજાનો જવાબ કરો પાછો સૂત્ર એનો ઇન્ટર કો પડે a b c અને d d બરાબર તમને સાચો જવાબ આવશે હવે a અને d જે સ્ટાર્ટિંગ નો રીત લાગ્યો છે જે આપણે ત્રિરાશિ કેમ મૂકવી પડે એક લાલ રંગ હોય તો મૂળ મિશ્રણ કેટલું હશે 8 તો 7 લાલ રંગ હોય તો મૂળ મિશ્રણ કેટલું થાય ઓકે તો ત્રિરાશિ આના પર મૂકીએ તો a અને b ની રકમ સેમ ટુ સેમ રહેશે a બરાબર કેટલા રહેશે 1 લાલ રંગ b બરાબર મૂળ મિશ્રણ કેટલું આવે છે 8 મૂળ મિશ્રણ ઓકે હવે c બરાબર નું શું થશે a માં લાલ રંગ છે તો c માં પણ શું હોય છે લાલ લાલ રંગ કેટલો મેળવે છે 7 લાલ રંગ તો d બરાબર મૂળ મિશ્રણ એટલે સૂત્રમાં કે ફેરફાર થતો નથી તેથી આપણે કે સૂત્ર મૂકીએ શું સૂત્ર આવશે d બરાબર b ગુણ્યા c ના છેદમાં a b ની કિંમત મૂકો કેટલી કિંમત આવશે 8 c બરાબર કેટલા છે 7 a બરાબર કેટલા છે 1 8 7 ની 56 56 શું મળશે મૂળ મિશ્રણ ઓકે તો ખ્યાલ આવ્યો કે જ્યારે તમે 7મા ભાગ જેટલો લાલ રંગ નાખો છો તો મૂળ મિશ્રણ કેટલું તૈયાર થઈ જશે 56મા ભાગ જેટલો એટલે અહીંયા લખી શકીએ 56 આગળની પણ રીત એની એક રહેશે દાખલામાં કોઈ ચેન્જીસ થતું નથી તો ફરી પાછા કરશું a b c અને d અને d બરાબર પ્રશ્ન a અને b કોઈ ચેન્જીસ થવાના નથી
एक लाल एक लाल रंग रंग बी बराबर के को आवसे 8 मूल मिश्रण तो सी बराबर में कितनी संख्या थाई छे हमें 12 लाल रंग ओके सूत्र में कोई चेंजेस करवाना छे नहीं तो सूत्र ये जो है मूल दे बी बराबर बी गुणिया सी ना छेद में ए तो बी नी छो वैल्यू मूके तो बी बराबर कितना छे 12 सॉरी बी बराबर छे 8 और सी बराबर छे 12 छेद में ए बराबर कितना छे ओके ए तो 12 8 96 12 गुणिया 8 करते कितना मिलसे तब 96 तो 96 શું મળી જશે મૂળ અહીંયા સૂત્ર મૂકી પણ છે મૂળ મિશ્રણ તૈયાર થશે એટલે એમ કહી શકે કે 12 માં ભાગનું ચારે મિશ્રણ 12 ભાગનું ચારે લાલ રંગનું મેળવવામાં આવે છે ત્યારે મૂળ મિશ્રણ કેટલું તૈયાર થઈ જશે 96 ભાગ જેટલું તૈયાર થશે કેટલો ભાગ 96 જેટલો ભાગ તૈયાર થશે અને લાસ્ટ જે કોષ્ટક ની જે રકમ આપણે પૂર્ણ કરવી છે એના પણ સૂત્ર ઇન્વેન્ટ બનાવવું પડશે એ બી સી અને ડી બી બરાબર ક્વેશ્ચન માર્ક એ બરાબર એક લાલ રંગ બી બરાબર કેટલા થાય છે મૂળ મિશ્રણ 8 મૂળ મિશ્રણ અને સી બરાબર કેટલા આપે છે હવે તમને 20 લાલ રંગ અને 20 માં ભાગ જેટલો લાલ રંગ ચારે ઉમેરવામાં આવે છે ત્યારે મૂળ મિશ્રણ કેટલું થશે એ આપણે ગોતવું પડશે તો સૂત્રમાં કોઈ ચેન્જીસ કરતા નથી બી બરાબર બી ગુણ્યા સી ના છેદમાં એ બી ની વેલ્યુ મૂકે તો 8 છે બી ની કેટલી કિંમત છે 8 સી ની કેટલી કિંમત છે 20 ભાગ્યા એ એ બરાબર કેટલા કિંમત આપેલી છે 8 2 16 16 ની પાછળ 0 તો મૂળ મિશ્રણ કેટલો છે 16 160 મૂળ મિશ્રણ તેથી એમ કહી શકે કે ચારે એક ભાગ જેટલો લાલ કલર ઉમેરવામાં આવે છે ત્યારે મૂળ મિશ્રણ 8 બને છે ચાર ભાગ જેટલો લાલ રંગ ઉમેરે કેટલું બને છે 32 મૂળ કલર બની જશે સાતમા ભાગનો લાલ રંગ ઉમેરશો તો 56 બનશે બારમા ભાગનો કલર ઉમેરશો તો 96 બનશે અને 120 જેટલો ભાગ ઉમેરશો તો કેટલો સોરી 20 જેટલો ભાગ ઉમેરશો તો કેટલો મળશે 160 બધા દાખલામાં સમપ્રમાણ જ છે કારણ કે જો આ એક રાશિમાં વધારો થાય છે તો સામે પણ શું થાય છે વધારો છે એક આ ચાર ભાગ અને બધાનું કેવું છે એક સરખું પ્રમાણ છે કેટલું થાય છે એક સરખું પ્રમાણ છે તેથી આપણે કહી શકીએ આ દાખલા કેવા છે સમપ્રમાણના આધારે નંબર 3 માં જોઈએ તો આપણને શું કહેવા માંગે છે રકમને રીડ કરશો એટલે ખ્યાલ આવશે કે સમપ્રમાણ છે કે યસ પણ તમને પણ એક વસ્તુ ઇન્ટરેસ્ટ ઈ વસ્તુ આપી દીધો છે ટેક્સ્ટબુક વાળા એ કે 13.1 જે છે આ કે સમપ્રમાણ છે 13.2 છે આ કે આખું વ્યાસ પ્રમાણ પણ પરીક્ષામાં પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ ત્યાં લખેલું નહીં હશે કે આ સમપ્રમાણ છે કે આ વ્યાસ પ્રમાણ ત્યાં આપણે જાતે ગોતવું પડશે તો જાતે ગોતવા તો શું કરવું પડે વધે તો વધે ઘટે તો ઘટે શું આવશે સમપ્રમાણ પછી એનાથી ઉલટું વધે તો ઘટે ઘટે તો વધે ઈ શું આવશે વ્યાસ પ્રમાણ રકમને જો એટલે ખ્યાલ આવશે કે શું કહે છે જો લાલ રંગના પદાર્થમાં એક ભાગ માટે એટલે કે લાલ રંગનો એક પદાર્થ લાલ રંગનો ભાગ બનાવો એક ભાગ માટે 75 મિલી મૂળ મિશ્રણ જોઈએ એક ભાગ તૈયાર કરવો હોય તો કેટલું જોઈએ છે 75 મિલી જોઈએ છે મૂળ મિશ્રણ જોઈએ છે તો 1800 મિલી મૂળ મિશ્રણમાં કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ સમજો એક ભાગ માટે 75 છે મિલી થાય છે તો હવે 75 મિલી ની જગ્યા પર કેટલા મિલી છે 1800 મિલી છે તો સ્વાભાવિક છે કે તમારું આ પદાર્થ લાલ રંગના પદાર્થની સંખ્યા પણ શું થશે વધારે જેમ કે 75 મિલી છે હતા એની જગ્યા પર હવે કેટલા થઈ ગયા 1800 તો સંખ્યામાં શું થયો વધારો તો અહીંયા લાલ રંગના પદાર્થમાં પણ શું થશે વધારો અને એક વસ્તુ એ શીખવી પડશે એબીસી ના ક્રમ ગોઠવવા પડશે તો જુઓ અહીંયા એ બી સી અને ડી હવે એ બરાબર જો આપણે એમ લાગ લખશું એક લાલ પદાર્થના લાલ ભાગ એટલે કે જેમ લખી એક ભાગ માં લાલ રંગ જોજો લાલ રંગના પદાર્થના એક ભાગ એટલે એક ભાગમાં લાલ રંગ તો કેટલા મિલી થાય છે 75 મિલી
હવે કઈ સંખ્યા બાકી રહી 1800 મિલી મૂળ નિશાન તો 1800 મિલી મૂળ મિશ્રણ ઓકે આના પરથી મિશ્રણ ઉપરથી ખ્યાલ આવી જશે હવે તમને જો મેં તમને કીધું તો આ કે માં અને સી માં એકદમ સરખા હોવા જોઈએ એટલે અહીંયા એક ભાગમાં લાલ રંગ છે અને 1800 મિલી છે બીમાં અને ડીમાં સરખા હોય છે અહીંયા મિલીમાં જવાબ આવે છે અહીંયા મિલીમાં જવાબ આવશે તો રકમ તમારે સમપ્રમાણની છે પણ એના ક્રમ ઉલટા આવશે તો કઈ રીતના ક્રમ ઉલટા આવશે જો જ્યારે એકમ સરખા ન થતા હોય એમાં અને સીમાં બીમાં અને ડીમાં તો એકમ સરખા કરવા માટે કોની કોની રકમ આપી છે 75 મિલી 1800 મિલી આમ લખી શકો 75 મિલી મૂળ મિશ્રણ 75 મિલી મૂળ મિશ્રણમાં શું હોય છે એક ભાગ લાલ રંગ હવે કેટલા 1800 મિલી છે 1800 મિલી મૂળ મિશ્રણ તો એના નીચેના એકમ સરખા થઈ જાય તો શું ગોતો છે કેટલા ભાગના કેટલા ભાગનો લાભ રંગ પ્રદત્તો ઈ પણ કેટલા થઈ જશે ક્વેશ્ચનમાં કેટલા ભાગ કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ તો જો એ અને સી માં જો મિલી મિલી મૂળ મિશ્રણ મૂળ મિશ્રણ બી માં અને ડી માં જો આ બી અને ડી એક ભાગમાં લાલ રંગ કેટલા ભાગમાં લાલ રંગ તો એકમો સરખા ન થતા હોય તો ઉલટાવા પડશે આ પર થોડું ધ્યાન આપવું પડશે તો સૂત્ર તો બધાને ખબર છે બી બરાબર બી ગુણ્યા સી ના છેદમાં એ તેથી બી ની રકમ લખે તો બી બરાબર કેટલા છે એક ભાગ છે સી બરાબર જોઈએ તો કેટલી રકમ છે 1800 અને એ બરાબર છે કેટલા મળશે તમને 75 18 એટલે 1800 ના છેદમાં 75 ભાગ પાડશો 25 તરી 75 છેદ ઉસે 6 તરી 18 પાછળ 0 ઓકે તો 3 દૂર થઈ ગયા કઈ રીતના 600 ગુણ્યા 3 એટલે 1800 3 દૂર થઈ ગયા શું બાકી રહ્યું ઉપર બાકી રહી ગયા 600 છેદમાં બાકી રહી ગયા 25 હજી પણ તમે આના ભાગ પાડી શકો છો અથવા તો સીધા ભાગાકાર કરી જો 600 ભાગ્યા 25 એક સાથે બે રકમ લેશો 25 2 50 60 માંથી 50 કાઢશો એટલે 100 શું વધશે 10 ઉપરથી ઉતારો 0 25 4 100 થઈ જશે 0 શું જવાબ મળશે 24 તો આના છેદ હશે 24 છેદ દૂર થઈ ગયા છે 24 ગુણ્યા 25 25 25 ને દૂર કરો 24 24 શું હશે કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ તો 24 માં ભાગનો લાલ પદાર્થ તેથી કહી શકાય કે એક ભાગ જેટલો લાલ રંગ હોય એમાં કેટલો હોય 75 મિલી મૂળ મિશ્રણ 1800 માં કેટલો હશે 24 ભાગનો લાભ પ્રદાન હશે દાખલા સાવ ઈઝી છે પણ થોડું ધ્યાન આપશો તો તમારે કંઈક ખોટું પડશે થેન્ક યુ